અસ્સલામુ અલૈકુમ, કેમ છો બાળ મિત્રો? જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ તરફથી ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4માં વિષય ગણિતમાં આપણો વિષયાંક છે પ્રકરણ 8, ગાડું અને પૈડા. અગાઉની વિડીયોમાં આપણે વર્તુળની વ્યાખ્યા, વર્તુળની ત્રિજ્યા, વર્તુળનો વ્યાસ, વર્તુળનું કેન્દ્ર, વર્તુળની જીવા વિશે શીખી ગયા. તો આજે આપણે ત્રિજ્યાના માપ પરથી વ્યાસનું માપ કઈ રીતે શોધવું એના વિશે શીખીશું. ગુણ્યા 2 બરાબર
તમારી ગણિતની નોટબુકમાં કરવાનું રહેશે અને એની સાથે સાથે તમારે લેખન વાંચન પણ કરવાનું રહેશે. થેન્ક યુ. ચાલો બાળકો, હવે આપણે આગળ જઈએ. જુઓ બાળકો, અહીં આપેલ સૂચના ધ્યાનથી વાંચો. નીચે આપેલી વર્તુળની આકૃતિ પરથી તેના ભાગોના નામ લખો. અહીં તમારી સમક્ષ એક વર્તુળની આકૃતિ આપવામાં આવશે અને વર્તુળની આ આકૃતિ પરથી તેના ભાગોના નામ લખવાના રહેશે. બાળકો, તમને આ આકૃતિ દેખાય છે? ધ્યાનથી જુઓ. નંબર એક, અહીં શું દેખાય છે? ઓ. આ આકૃતિમાં ઓ બિંદુ ક્યાં છે? સરસ. તો આ બિંદુ ઓ, આને શું કહેવાય? આને કહેવાય વર્તુળનું કેન્દ્ર. બિંદુ ઓ વર્તુળનું કેન્દ્ર. નંબર બે, એ બી. જુઓ બાળકો, એ બી, આને શું કહેવાય? જે રેખાખંડના બે અંત્ય બિંદુ વર્તુળ પર હોય અને કેન્દ્રમાંથી પસાર થતો હોય તેને શું કહેવાય? સરસ, તેને કહેવાય વ્યાસ. હવે નંબર ત્રણ, જુઓ બાળકો, ઓ બી. ઓ બી, જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને એક અંત્યબિંદુ વર્તુળ પર હોય તેને શું કહેવાય? સરસ, તેને કહેવાય ત્રિજ્યા. હવે નંબર ચાર, ઓ એ, આને શું કહેવાય? એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર છે અને બીજું અંત્યબિંદુ એ છે, બરાબર ને? વર્તુળ પર છે, તો આને શું કહેવાય? ત્રિજ્યા. હવે નંબર પાંચ, ઓ સી, એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર છે અને બીજું અંત્યબિંદુ વર્તુળ પર છે, તો આને શું કહીશું? ત્રિજ્યા. સરસ. જુઓ બાળકો, તમારે તમારી ગણિતની નોટમાં આવી જ રીતે સૂચના લખીને, આકૃતિ દોરીને તેના ભાગોના નામ લખવાના રહેશે. તમને આમાં સમજ પડી ગઈ ને? તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આપણી સ્કૂલની આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.